नमस्कार दर्शक मित्रों, जेड न्यूज में आपनु स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर आज के समाचारों पर। વલસાડમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલા કલ્યાણ બાગ સર્કલનો પ્રાંત અધિકારી બુધવારે રાત્રે પોલીસ કાફલા સાથે કર્યું ડિમોલિશન। ધનિકોને મોં માંગ્યા નાણાં અને ગરીબોને ઠંકો બતાવતી આઈસીઆઈસીઆઈ બેંકની વહેલા ચાલેની નીતિ સામે ગ્રાહકોમાં રોષ। ઉમરસાડી માછીવાડમાં પાર નદી નજીક ચાલતા ગેરકાયદેસર ખેતી ખોનાનું કામકાજ માછીમારોએ સ્થળ પર જઈ બંધ કરાવ્યું। દમણમાં સચિવાલય નજીક પ્રશાસને લગાવેલા કેશલેસ ઝુંબેશની જાહેરાતમાં બેનરો જનતાના ગુસ્સાનો બન્યા શિકાર। હવે સમાચારો વિગતવાર। ઘણા સમયથી ચાલતો વલસાડના કલ્યાણબાગ સર્કલના વિવાદનો આખરે આવ્યો અંત। કોર્ટના આદેશ મુજબ સર્કલને પોલીસ કાફલાની સાથે પ્રાંત અધિકારી અને મામલતદારની આગેવાનીમાં કરાયું ડિમોલેશન। વલસાડમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલા કલ્યાણબાગ ટ્રાફિક સર્કલનું અસ્તિત્વ બુધવારની રાત્રે મટી ગયું હતું। શહેરમાં મુખ્ય ચાર માર્ગોના ટ્રાફિકના નિયમન માટે સંસ્થાની જનભાગીદારી સાથે પાલિકાએ નિર્માણ કરેલ આ સર્કલને તોડવા માટે પ્રાંત અધિકારીના હુકમ સાથે પાલિકાએ દાખલ કરેલી સ્ટેયરજી કોર્ટે નામંજૂર કરતા બુધવારે પોલીસ કાફલાને ખડકી પ્રાંત અધિકારીએ હુકમનું પાલન કરી આ સર્કલ જેસીબીથી તોડી પાડ્યું હતું। શહેરમાં આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં શહેરીજનો ધસી ગયા હતા। વલસાડના કલ્યાણબાગ ટ્રાફિક સર્કલને દૂર કરવા માટે અરજદાર કેતન શાહે પ્રાંત અધિકારીની કોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી, જેની સમયાંતરે સુનાવણી થયા બાદ ગત સપ્તાહે પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રેએ આ સર્કલ જાહેર ન્યુસન્સ હોવાના તારણ સાથે દૂર કરવાનો હુકમ કર્યો હતો, જેના પગલે વલસાડ શહેરમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ હતી। શહેરની સામાજિક સંસ્થાઓ, પાલિકાના માજી પ્રમુખો અને પાલિકાના જનપ્રતિનિધિઓએ આ નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પાલિકા પ્રમુખે પાલિકા વતી પ્રાંત અધિકારીના આ હુકમ સામે સ્ટે મેળવવા માટે સ્થાનિક કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે નામંજૂર થતાં પાલિકાએ ફરીથી રિવિઝન અરજી કરી હતી, જે પણ 17 ડિસેમ્બરે કોર્ટે ફગાવી દેતા પ્રાંત અધિકારીનો હુકમ યથાવત રહ્યો હતો। અમલ માટે બુધવારે મોડી રાત્રે પ્રાંત અધિકારી ક્ષિપ્રા અગ્રેએ જેસીબીને પણ રવાના કરી સર્કલ દૂર કરવાનો હુકમ કર્યો હતો। આ સાથે વિશાળ પોલીસ કાફલાને કલ્યાણબાગ ટ્રાફિક સર્કલ સ્થળે ખડકી દેવાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી સ્થળ પર આવીને જેસીબી અને સર્કલ વચ્ચે સર્કલ ન તોડવા માટે ઊભા થઈ ગયા હતા। જો કે તંત્રએ તમામ જોર લગાવી સર્કલ તોડીને જંપ લીધો હતો। તંત્રએ શાંત વલસાડમાં આકૃત્ય કરી અધિકારીઓએ જે કર્યું તેને પાલિકા પ્રમુખે વલસાડ માટે કલંકિત દિવસ ગણાવ્યો હતો। આ જે સર્કલ છે એ સર્કલ ઘણા વખત વિવાદમાં હતું, એમાં નગરપાલિકાનો વિરોધ બી હતો, પર એસડીએમનો ઓર્ડર બી છે, અને ત્યાર પછી નગરપાલિકાએ સસન જોડમાં અપીલ પણ દાખલ કરેલી, પણ એ અપીલ પણ દૂર થઈ ગયેલી છે અને તોડવાનો ઓર્ડર કાયમ રાખેલો છે, એટલે આ તોડવાની કાર્યવાહી ચાલે। પાલિકા દ્વારા નહીં, નગરપાલિકા દ્વારા ન પૂરતો સમય હતો, એસડીએમનો ઓર્ડર બી હતો 3 પહેલાંનો છે, અને ત્યાર પછી નગરપાલિકાએ સસન કોર્ટમાં અપીલ પણ દાખલ કરી, પણ તે પણ પૂરી થઈ ગયેલી છે, એનો ઓર્ડર બી આવી ગયેલો છે અને નગરપાલિકાની અપીલ જાહેર રાખેલી છે। અત્યારે શાંતિજી છે, જેટલા જે વચ્ચે રોકાવત હતી અમે દૂર કરાવી છે, અને એ કોઈ ધ્યાનમાં જે બી આવશે અમારે તોની એના ઉપર કાર્યવાહી થશે। પ્રશાસન કે જો આદેશ થે ઓર સેશન કોર્ટ કા જો આદેશ થા ઉસકે તહેત જો કાર્યવાહી કી માંગ કી થી वो कार्रवाई हमने कर दी है। एसडीएम मैम के 188 के आदेश थे, उसके अनुसार जो भी कार्रवाई होगी वो हो जाएगी। વાપી માં લોકો કહી રહ્યા છે કે બેંકો હવે ધનવાનો ને જોઈએ તેટલા પૈસા આપી શકે છે, પરંતુ સામાન્ય લોકો ને નહીં। તો એવો જ એક કિસ્સો બન્યો છે વાપીની એક બેંક માં। વાપીની 21st સેન્ચુરી હોસ્પિટલ ની સામે આવેલ આઈસીઆઈસીઆઈ બેંક માં બુધવારની સાંજે લગભગ 4:30 આસપાસ વાહિદભાઈ નામનો એક ઇસમ પૈસા કાઢવા માટે ગયો હતો। તેણે બેંકની અંદર એક મહિલા કર્મચારીને કહ્યું કે મેડમ, મને 30,000 રૂપિયાની ઘણી જરૂર છે, જેના જવાબમાં મેડમે જણાવ્યું હતું કે પૈસા ઓછા હોવાને કારણે તમને આટલા પૈસા નહીં મળી શકે। તે જ સમયે એક અન્ય ઇસમ આવ્યો અને તેને મહિલા કર્મચારીએ 50,000 રૂપિયા કાઢીને આપી દીધા। તે જ સમયે વાહિદભાઈએ કહ્યું કે તમે તો કહી રહ્યા હતા કે પૈસા ઓછા છે, તો તમે 50,000 રૂપિયા જેવી આટલી મોટી રકમ કેવી રીતે આપી દીધી? ત્યારે મહિલા કર્મચારીએ કહ્યું કે તેને પૈસાની જરૂર છે। તો સવાલ એ આવે છે કે જ્યારે કોઈ લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહી પૈસા કાઢવા આવે છે તો તેઓને માત્ર 2,000 અથવા 4,000 રૂપિયા જ આપવામાં આવે છે। અગર કોઈ ધનવાન વ્યક્તિ હોય તેવાને પૈસા કોઈ પણ સમયે બોલાવીને આપવામાં આવે છે, પરંતુ અગર કોઈ સામાન્ય વ્યક્તિ પૈસા લેવા માટે જાય તો માત્ર 2,000 અને 4,000 રૂપિયા આપી રવાના કરાય છે।
ત્યારે લોકો કહી રહ્યા છે કે વાપીની અંદર બેંકમાં માત્ર ધનવાનોને જ પૈસા આપવામાં આવી રહ્યા છે। कल मैं पेमेंट लेने के लिए आया था, लेकिन मुझे 30,000 की ज़रूरत थी, तो यहाँ पे आया तो मैडम ने कहा कि भाई बैंक बंद हो गया है। तो मैं अंदर ही बैठ गया, दस मिनट बैठा। उसके बाद में एक भाई आए अंदर, सीधा मैडम के केबिन में गए, मैडम ने उनके चेक पे सिग्नेचर किया, उनको 50,000 रुपये मिला। फिर मैं बाद में उनको देखा, उसका उनका मैं वीडियो बना लिया। उसके बाद फिर मैं मैडम के पास गया, मतलब मैडम देखिए अब आप मेरे बाद में आया बंदा उसको 50,000 रुपये दे रही हैं, मुझे आप 30,000 नहीं दे रही हैं। तो बोले पैसा नहीं है, अब आप हमें सिखाओगे कि हमें किसको क्या देना है किसको नहीं देना है। फिर उसके बाद में बहुत मगजमारी करके, मतलब 10,000 रुपया मेरे को, ये मगजमारी करके 10,000 रुपया मुझे कल उन्होंने दिया। उसके बाद फिर मेरे बाद में फिर 30,000 रुपया एक आदमी को दिया, आप चाहिए तो CCTV फुटेज चेक करवा लीजिए शाम का, मेरे पहले ही बंद हो गया तो भी 50,000 रुपया बाद में दिया। जिसको ये लोग गरीब आदमी सब लाइन में लगे हैं, मैं तो दोस्तों लाइन में लगा रहता हूँ, और अमीरों की सबको शाम को बुलाती है मैडम, और सबको 50,000 लाख सबको अपने हिसाब से सेट करके दे देती है। बोले आप हमको सिखाओगे किसको क्या देना है क्या नहीं देना है, हम हमारे से आपको तुमको जो करना है कर लो। मैं उनसे 30,000 रुपया मांगा था, मेरे को पहले तो मना ही कर दिया, बोले कुछ देंगे ही नहीं, लेकिन बाद में बोला मैं तो वीडियो बना लिया हूँ, ऐसा वैसा, अब तो बड़ी मुश्किल से 10,000 रुपये मेरे को दिए। सब बड़े लोग को शाम को मैडम बुलाती है, जब बैंक बंद हो जाता है तब उसके बाद सबको फिर दे देती है अपने हिसाब से। પાટી તાલુકાના ઉમરસાડી માછીવાડ વિસ્તારના પાર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓ સામે કાંઠા વિસ્તારના સાગરખેડુ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી તેમજ 500થી વધુ ટોળા સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ રેતી ખનનનું કામ બંધ કરાવ્યું। બિલીમોરાના મનોજ નામના વ્યક્તિ ઉમરસાડી માછીવાડ વિસ્તારના પાર નદી કાંઠા વિસ્તારમાં રેતી ખનન કરતા હોવાની બુધવારના રોજ ઉમરસાડીના સાગરખેડુ ભાઈઓને જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં રેતી ખનન કરતા બે કામદારો હાજર હતા। તેઓને પૂછતા મનોજભાઈ અને અન્ય એક વ્યક્તિનું નામ જણાવી અહીં બોટ, મશીન અને સાધન સામગ્રી મૂકી રેતી કાઢવા તેમણે જણાવ્યું હતું। એક વાડીમાંથી જેસીબી દ્વારા રોડ બનાવીને રેતીની હેરાફેરી કરવા આ માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમ પણ જણાવ્યું હતું। ઉમરસાડી સાગરખેડુ એસોસિએશનના પ્રમુખ ધીરુભાઈ ટંડેલ, ભગુભાઈ ટંડેલ, દેવચંદ ટંડેલ, પિયુષ ટંડેલ વગેરેઓ ઉમરસાડી પંચાયતમાં પહોંચ્યા હતા અને રેતી ખનન બાબતે પૂછતા પંચાયતના તલાટી કમ મંત્રી ધનેશ બી ટંડેલે જણાવ્યું હતું કે તેઓને પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરીને માત્ર NOC આપી છે, પરંતુ રેતી ખનન જેવી પ્રવૃત્તિ માટે પંચાયતને સત્તા છે કે તેઓ ઠરાવ પાસ કરીને કોઈ પણ વાંધા નથી હોવાનું જણાવી રેતી ખનન કરનારને કામગીરી કરવા પ્રમાણપત્ર આપતા હોય જેની સામે સાગરખેડુના કાંઠા વિસ્તારના પ્રિસિંગ ધોવાઈ જતા લાખોનું નુકસાન થતું હોવાનું પ્રમુખ ધીરુભાઈ ટંડેલે જણાવ્યું હતું। આ બાબતે ઉમરસાડી પંચાયતના તલાટી ધનેશ બી ટંડેલને મોબાઈલ દ્વારા સમગ્ર હકીકતો પ્રથમ જણાવવા અંગે વાત કરાઈ હતી, જેમાં તેમણે માત્ર NOC આપ્યો હોવાનું જણાવ્યું હતું, જ્યારે NOC આપનાર એજન્સી કે વ્યક્તિનું નામ પૂછતા તેઓએ થોડી વારમાં જોઈને જણાવું છું તેમ કહી ફોન મૂકી દીધો હતો। ત્યારબાદ 10 મિનિટમાં પરત ધનેશને કોલ કર્યો હતો તો તેમણે ફોન ઉઠાવ્યો ન હતો, ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પંચાયત શંકાના દાયરામાં દેખાઈ રહી છે, જ્યારે સરપંચ મનહરભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં હાલ પૂરતું કામ બંધ કરાવ્યું છે। જો કે આ બાબતને લઈ માછીવાડના સાગરખેડુઓએ ભારે નારાજગી અને વિરોધ કર્યો હતો। આ અહીંયા છે કે અમારા આ જે જેતી છે એ માટે એક બોટ વગર પરવાનગી, એટલે પૂછવામાં આવ્યું પણ એ લોકો ખાડી ખોદવા માટેની પરવાનગી લીધેલી, અત્યારે અમે અત્યારે તો આપી નથી, પણ ગેરકાયદે પાછા આવીને ઘૂસી ગયા, અમને પૂછવા આગળ જ 2 દિવસ લગી આ લોકો રીતિનું ખોટકામ કરી ગયા। અમારે કમસે કમ 10-20 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા આ 2 દિવસના નુકસાન, ને અમારા માછી લોકોને બી તકલીફ તો પડે જ ને, ને ફિશિંગ આજે બંધ કરીને 5 લાખ રૂપિયાના આજે અમારે એક નુકસાન છે, એટલે આ કિનારા ના આ નુકસાન, ને આ એક વર્ષ તો કોઈ મળે નહીં રીતિ વાળા। અહીંયા રીતિ ખાન માટે જે આવ્યો છે બિલી મોરણભાઈ છે, ને એ અમને રેતી ખનનથી ઘણું નુકસાન છે, અમારું ફિશિંગનો તો અમારી વસ્તી છે ટોટલી ફિશિંગ ઉપર ડિપેન્ડન્ટ છે, 90% વસ્તી અમારી ફિશિંગ પર ધંધા ઉપર ટકેલી છે, તે ફિશિંગને પૂર નુકસાન છે, આજે 7.5 લાખ રૂપિયાના અમારી ઇન્કમ જતી કરી છે આ બંધ કરવા માટે, અમારે બંધ કરવા માટે ફિશિંગ બંધ કરવા પડી, અમારો ધંધો બગાડ્યો, આ રેતી ખનનથી અમારો ટોટલી કાંઠા વિસ્તાર ધોવાઈ રહ્યો છે, મચ્છી નીકળી શકે, મચ્છી સુકવા માટે અમારી જે જગ્યા છે એ બી એનાથી ધોવાણ થઈ જાય, એટલે એનું બી અમને નુકસાન છે, એટલે આ રીતિ ખનન ફરજિયાત થવી જ નહીં જોઈએ એનો અમાર ડિમાન્ડ છે। પાટમણી છે કે પંચાયતે કે આપ્યું છે ઠરાવ કરીને, પણ એ અમારી પંચાયતને આપવાની સત્તા ખરી કે લગભગ હશે પરમિશન આપવાની, પરમિશન તો આ તો NOC કરાય સરપંચ આપી આપ્યો, અમને કોઈ પૂછવામાં આવ્યું નથી, ને એ કદાચ આપ્યું હોય તો પાછી વહેલી તકે એ બાબતે અમને તો હવે કંઈ કહી નહીં શકીએ, કદાચ થયો બી હોઈ શકે, ભ્રષ્ટાચાર થયો બી હોઈ શકે,
પણ અમને તો એવી કોઈ ખાતરી નહીં મળે કે કદાચ કોઈ પલપાડીમાં ટોટલી આ રોડ બનાવ્યો છે એ લગભગ એક દોઢ અડધો કિલોમીટરનો રોડ બન્યો છે એટલે ટોટલી પાંડરીને કિનારા સુધીનો રોડ બનાવ્યો છે એ બી કોઈની પરમિશન છે કે કેમ ખબર નહીં કૈસા પરમિશન લિયા કિસકે પાસ હમ લોગ કો તો હમકો માલૂમ નહીં રેતી ખનન કિતના બડા ગુનાહ હોતા હૈ હા कितना सामान लेके आया क्या क्या लेके आया इधर सामान हाँ कितनी बोर्ड है और मशीन है कितना मशीन कितना है क्या उधर में जाकर देख लेने कब कितने दिन से चलाते हैं अभी तो रास्ता बन रहा था तो अभी कल गया लोग भरने खाली कल गया था तो उधर में है अभी हम लोग किया माने तेरा सेठ का नाम क्या है वो मनोज किधर रहता है वो दिल्ली में इधर हम लोग तो यही सब लेकर आया बोर्ड खाली वही लेकर आया मशीन मनोज से अब आखा नाम मालूम नहीं खाली मनोज तलपतरी है गाड़ी में लेकर आया हाँ और एक पार्टी साटी है सब लेडन मशीन है यदि करने का और ये सब रास्ता किसने बनाया रास्ता वही मनोज सेठ परवानगी लिया उसने मालूम नहीं નોટબંધી બાદ લોકોની લાંબી લાઈનો દરેક બેંકો બહાર મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. આજે 40 દિવસો કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં પરિસ્થિતિ જૈસે થેની જ છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતને કેશલેસ કરવાનું અભિયાન છેડ્યું છે, પરંતુ સરકારે જે કપરા નિર્ણયો લીધા છે તેનું ભારતની જનતાએ સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો. તેની અસર દમણમાં જોવા મળી છે. લોકો ભારે પરેશાન થઈ રહ્યા હોય કેટલાક લોકોએ ધિક્કાર સાથે પોતાના ગુસ્સાને કાબૂમાં ન રાખી શકતા તેમણે કેશલેસના બેનરો પર ગુસ્સો કાઢ્યો છે, જેમાં મોટી દમણ ખાતે વીઆઈપી સર્કિટ હાઉસની સામે સંઘ પ્રદેશ દમણને કેશલેસ કરવાને લઈ જે બેનરો લગાડવામાં આવ્યા હતા તે બેનરોને બુધવારની રાત્રિ દરમિયાન ગુસ્સે ભરાયેલ કેટલાક લોકોએ કાપી નાખ્યા હતા અને કેશલેસને લઈ જે પરેશાની છે તે પરેશાનીને આ બેનર ઉપર ઉતારતા હાલ લાગી રહ્યું છે કે આ નિર્ણયો તેમને માટે કેટલા કપરા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર ગત 17મી ડિસેમ્બરે દમણની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ એરફોર્સનું વિમાન લઈને દમણના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ વાતને લઈ દેશની સુરક્ષા વ્યવસ્થાને નેવે મૂકીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવી આ બાબતે વિરોધ કરી દમણ સમાજવાદી પાર્ટીના પ્રમુખે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવાની કરી રજૂઆત. ભારત સરકાર કે ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરને એક ભાજપા કે પ્રભારી રઘુનાથ કુલકર્ણી કો સરકારી પ્લેન એને જો સેના કા હવાઈ જહાજ ગૃહ રાજ્યમંત્રી કો એક પ્રોટોકોલ કી તરહ દિયા જાતા હૈ ઉસમે ઉન્હોને દમન કે દૌરે મે ઉનકો સાથ મે લિયા. યે બડા હી શરમજનક વાક્યા હૈ ઓર યે દેશ કે સુરક્ષા કે સાથ ખિલવાડ ભી હૈ. એક તરફ તો પ્રધાનમંત્રી જી કહેતે હૈ કે હમ ઇસ દેશ કે ચોકીદાર હૈ, મે પ્રધાન સેવક હું, ઓર ઉન્હી પ્રધાન સેવક કે સેવક હવાઈ મુસાફરી સેના કે પ્લેન મે કર રહે હૈ. तो ये बड़ी अफसोसजनक बात है और ये एक तरह से सिक्योरिटी के साथ खिलवाड़ है. इसकी उच्च स्तरीय जांच होनी चाहिए. कहीं ये प्रशासक प्रफुल्ल पटेल को एक दबाव के तहत तो नहीं बताया जा रहा है, आज वो अच्छा काम कर रहे हैं तो अपनी नज़दीकियाँ गृह राज्य मंत्री से बताकर कहीं ये प्रफुल्ल पटेल जी के ऊपर दबाव लाने की एक कोशिश तो नहीं है. तो मैं तो RTI के माध्यम से भी ये पूछूँगा कि किस तरह से इनको इस प्लेन में जगह दी गई, किस तरह से ये हुआ. मैं प्रधानमंत्री को खुद भी चिट्ठी लिखूंगा तो इस बारे में जो भी खुलासे होंगे वो बड़े चौंकाने वाले होंगे. मैं फिर ये कहना चाहूँगा कि इस जो भी ये हुआ ये वाकया बड़ा ही शर्मजनक है और ये टोटली सत्ता का दुरुपयोग है. समाचारों में समय से एक नकड़ा विराम लूं.
लिटिल मिलेनियम द फर्स्ट बिग स्टेप। एडमिशन ओपन फॉर प्ले ग्रुप, नर्सरी, जूनियर केजी एंड सीनियर केजी। लिटिल मिलेनियम इज अ पार्ट ऑफ एड्यूकॉम सॉल्यूशन लिमिटेड, एशियाज लार्जेस्ट एजुकेशन कंपनी एंड द ओनली फिरम स्प्रेड अक्रॉस द एंटायर एजुकेशनल इकोसिस्टम। द करिक्युलम फोकस ऑन 7 पेटल डेवलपमेंट एरियाज फॉर चिल्ड्रन: कॉग्निटिव डेवलपमेंट, फाइन मोटर स्किल्स, ग्रॉस मोटर स्किल्स, लैंग्वेज डेवलपमेंट, पर्सनल अवेयरनेस, सोशियो इमोशनल डेवलपमेंट, न्यूट्रिंग इंडिविजुअल पोटेंशियल। लिटिल मिलेनियम वॉन बेस्ट नेशनल चैंप फॉर इनोवेशन इन अर्ली चाइल्डहुड एजुकेशन एट द इंडिया एजुकेशन अवार्ड 2013। आवर एड्रेस इज शुभम बंगलो नियर शांतिनगर जैन टेम्पल, अलकापुरी सोसाइटी, वापी टाउन। आवर कॉन्टैक्ट नंबर इज 7779062265। विराम बाद आपनो स्वागत छे। पार्टीना एक 36 वर्षीय युवके कोई कंपनी मा नाना रोकाण करिया होई, नाना डूबी जता जेरी दवा गटगटावी करी होत आत्महत्यानो प्रयास। પાટીના બસ સ્ટોપ નજીક આવેલ ગેલેક્સી રેસિડેન્સીમાં રહેતા સાહેબ અહમદ સબીર શેખ ઉંમર વર્ષ 36 ગુરુવારના રોજ ઘરેથી કોઈને પણ કંઈ પણ કહ્યા વિના પાર નદી કિનારે ચાલ્યો ગયો હતો, જેણે નદી પર પહોંચી ઝેરી દવા પી લીધી હતી। દવા પીધા બાદ તેની તબિયત લથડતા તેણે તેમની પત્નીને ફોન કોલ કર્યા બાદ પિતાને પણ આ અંગે ફોન કોલ કર્યો હતો। જાણ થતાં જ તાત્કાલિક 108 લઈ તેમના પિતા નદી કિનારે પહોંચી ગયા હતા અને સારવાર હેઠળ ગંભીર હાલતમાં પાર્ટી હોસ્પિટલમાં તેને લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોય તે સારવાર હેઠળ છે। આ અંગે સંબંધીઓના જણાવ્યા મુજબ ઇન્દોરની એક કંપનીમાં સોએબે 15 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ મંદી આવવાના કારણે તેના નાણાં ડૂબી જતાં તે દેવામાં ચાલ્યો ગયો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું હશે। હાલે તો પોલીસ મથકે તેમના પિતાએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે। મારા છોકરાએ કંઈ કંપનીમાં 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા અને કંઈ કંપનીમાં કંઈ મંદી આવી ગઈ કે શું થયું, કંઈ ધાક ધમકી મળી કે શું થયું, મને કાંઈ ખબર નથી। ને એણે આવું કામ કર્યું, ઝેરી દવા પીધી। 9:30 વાગે દુકાન પર ગયો અને પછી 12 વાગે ત્યાંથી દુકાન પરથી જતો રહ્યો અને પાર નદી પર એ કંઈ જઈને ત્યાં પડી ગયો હશે, કંઈ તકલીફ થઈ હશે। તો પછી અમને 3 વાગે જાણ થઈ ફોન પર। 3 વાગે એનો ફોન આવ્યો ત્યારે ખબર પડી, એની મિસિસને પહેલી ખબર પડી અને મને ફોન કર્યો, પાર્ટી હોસ્પિટલમાં લઈ ગયા। વાપી જીઆઈડીસીમાં આવેલ પેપર મિલની બાજુમાં માર્ગના કિનારે કોઈ કંપની દ્વારા છેલ્લા 3 માસથી કેમિકલ ભરેલ ડ્રમો ઠાલવાતા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકો કરી રહ્યા છે માંગ। વાપી જીઆઈડીસીમાં આવેલ વાપી પેપર મિલની બાજુમાંથી પસાર થતા માર્ગના કિનારે કોઈ કંપની દ્વારા રાતોરાત કેમિકલ વેસ્ટના ડ્રમો ફેંકી દેવામાં આવ્યા છે। આ ડ્રમો પાછલા 3 માસોથી પડેલા છે। લગભગ આ કેમિકલના 10 જેટલા ડ્રમો છે, જેને લઈ સ્થાનિકોએ કેટલીય વાર વાપી વીઆઈએ અને જીઆઈડીસી પોલીસ મથકે કોઈ કંપની દ્વારા ફેંકી દેવામાં આવેલ આ ડ્રમોને લઈને લિખિતમાં અરજી પણ આપવામાં આવી હતી, પરંતુ હાલ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આખરે આ પડેલ ડ્રમોને કેમ હટાવવામાં આવી નથી રહ્યા, જેથી આ અંગે ત્વરિત પગલાં લઈ જીઆઈડીસી પોલીસ અને વીઆઈએ દ્વારા જલ્દીથી જલ્દી આ કેમિકલના ડ્રમોને હટાવવામાં આવેની માંગણી કરવામાં આવી રહી છે। દાદરાનગર હવેલી પ્રશાસકે કેશલેસના નામે દાદરાનગર હવેલીને ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે જોડી દેવાની જે ધમકી આપી છે તેને લઈ તેમજ અન્ય મુદ્દાઓને લઈ સેલવાસ આદિવાસી એકતા પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું કરાયું હતું આયોજન। સંઘ પ્રદેશ સેલવાસના અથોલા આદિવાસી એકતા પરિષદના કાર્યાલયમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને કેશલેસના નામ પર પ્રશાસક મધુ પ્યાસે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીને જોડી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે અંગે એક ન્યૂઝ પેપરમાં જાણવા મળેલું, જેથી તેઓ કહેવા માંગે છે કે આઈએએસ અધિકારીઓ રાજ્ય કે જિલ્લાના હેડ અને કેરટેકર હોઈ શકે છે,
આ અધિકારીઓ ગવર્મેન્ટ સર્વેન્ટ છે જે તે રાજ્ય કે જિલ્લાના માલિક નથી હોતા. દાદાનગર હવેલી પ્રશાસક જેવા ઉચ્ચ અધિકારીના મોઢે આ વાત સોંપતી નથી. તેમજ ખરેખર એવી કોઈ હિલચાલ આ અધિકારીઓ અને નેતાઓ મળીને બંદરવાજે બેસીને દાદાનગર હવેલીને ગુજરાત કે મહારાષ્ટ્ર સાથે જોડવાની કોઈ કાર્યવાહી તો નથી કરી રહ્યા જેવા પ્રશ્નો ઉઠ્યા હતા. સાથે જ એ પ્રશ્ન મોટો છે કે આ મામલે દરેક પાર્ટીઓના નેતાઓ ચૂપ છે, જેથી મામલે પ્રશાસક અને ગૃહ મંત્રાલયે જવાબ આપવો પડશે. નહીતર આવતા દિવસોમાં પ્રશાસક વિરુદ્ધ સાથે જ ગત તારીખ 16/11/2016 રોજ હજારોની સંખ્યામાં ડોક્ટર વીકે દાસ અને એવા અન્ય 65 જેટલા મુદ્દાઓને લઈને રેલી કઢાઈ હતી. એમાં પણ આજ દિન સુધી પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી કાયદા કાનૂનને જબરદસ્તી પ્રજાને થોપી બેસાડવાનો અધિકાર પણ નથી. કેશલેસ થવું જોઈએ એનો વિરોધ નથી, પરંતુ જે હિસાબથી દાદરાનગર હવેલી પ્રશાસક અને પ્રશાસન જેવી રીતે કેશલેસ કરવાના નામ પર ગરીબ અને આમ જનતાને હેરાન કરી રહ્યા હોય, પ્રજાના હિતોને ધ્યાનમાં રાખી આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરાય છે. અને અગર યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરી સેલવાસ સચિવાલયનો ઘેરાવો કરવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પ્રશાસક સાહેબ, હેડ ઓફ ધ સ્ટેટ, અગર એ વ્યક્તિ એવું બોલી રહ્યા છે કે અગર તમે મનમાની નહીં કરો, જ્યાં કેશલેસ નામ પર જે કાયદા કાનૂન આવ્યા છે એનો અમલ કરો અને તમે વધારે કરો, તો દાદરા નગર હવેલીને ગુજરાતને મારા સાથે જોડીશું. એ શું રહ્યું, એ કયો પ્રશ્ન આવ્યો, એ ક્યાંથી આવ્યો, કેશલેસ ક્યાં અને દાદરાનગરની ઇતિહાસની કઈ વસ્તુ આવી? અમે તમારા ચેનલો માધ્યમથી કહેવા માંગીએ છીએ કે પ્રશાસક સાહેબે જે આ વક્તવ્ય કર્યું છે, પ્રશાસક સાહેબ એ કોઈ સ્ટેટના કે કોઈ રાજ્યના કે જિલ્લાના માલિક નથી હોતા, હિઝ અ કેરટેકર. એ લોકોને સંભાળવા માટે રાખેલા છે લોકોને, તો એ લોકોએ ગમે તેવું વક્તવ્ય નહીં કરવું જોઈએ. અને એ જે વર્ષ બોલ્યા છે બંધ બારને, એવું કોઈ કંઈક કાર્ય થઈ રહ્યું છે અમને એવું લાગતું છે કે કેશલેસ નામ પર દાદરાનગર હવેલી ગુજરાતને મારા સાથે જોડવાની વાત થઈ રહી છે ને? આદિવાસી એકતા પરિષદ એનો સખત વિરોધ કરે છે અને પ્રશાસક સાહેબ આ સ્ટેટમેન્ટ પોતાનું પાછો નહીં લઈ ને આ માફી નહીં માંગે તો આવતા દિવસોમાં આ મુદ્દા પર, આ મામલા પર આદિવાસી એકતા પરિષદ અનિશ્ચિત કાળ માટે 1,00,000 લોકો સાથે જનસત્યાગ્રહ પર અમે ઉતરીશું. સાથે સાથે જે ડોક્ટર દાસની વાત આવી, 20-25 હજાર સમાજ રોડ પર નીકળતો હોય ડોક્ટર દાસ પર FIR અને શું છે, વિથ ટોટલી એવરેજ અમે આપ્યા છે, સત્તા પર આજ સુધી એના પર FIR નહીં થયું, એ સસ્પેન્ડ નહીં થયા દસ્તાવેજ આપો છતાં પણ. ફરીથી અમે કહેવા માંગીએ છીએ, દાના પ્રશાસન કેમ અમને મજબૂર કરે રોડ પર ઉતરવા માટે? કાયદો શું, કાયદો અધિકારીઓ માટે અને સામાન્ય લોકો માટે અલગ અલગ છે? તમારા ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર દાસ ઉપર કાર્યવાહી તો નહીં થઈ, પણ આરક્ષણ પોલિસી ઉપર અમે જે વિરોધ કર્યો હતો એ પોલિસી બની ગઈ, અને એમાં પણ 43% જે રિઝર્વ હતું એ ફ્લેક્સિબલ કરી રાખ્યું. એક વર્ષ તમને 3 સીટ મળશે, બીજા વખત 2 મળશે, અને કોઈ વખત તમારે 1 સીટ નહીં લાવે, 12મા કોઈ પાસ જ નહીં થયું તો તમારે આખી સીટ જેને આપવામાં આવશે. અરે આ શું, 43% રિઝર્વેશન અમારા માટે મૂક્યું છે તો કેવી તમે બીજાને આપી શકો, ને તમને કેવી રીતે ઓછોટ આપી? શું આ જે TSC આ જે કાયદો ભાઈનો જે નોટિફિકેશન બનાવ્યો, શું એ નોટિફિકેશનને આદિવાસી સલાહકાર સમિતિમાં ચર્ચા કરવામાં આવી? દેશની કેન્દ્ર સરકાર કોઈ બી કાનૂન આદિવાસી વિસ્તારમાં સીધો લાગુ થતો નથી. અગર નોટિફિકેશન જેટલા પણ બન્યા છે યા બનાવવામાં આવ્યો છે અને TSC મળો, ચર્ચા મળો અને ખરેખર સમાજને હિત મળે છે એનો અમલ કરે, અમને વાંધો નથી. પણ આ તો બંધ કરવા જે 2-4 અધિકારી બેસી થઈ, આ તમને આ કાનૂન આવ્યો છે કેન્દ્ર સરકારથી, આ કાનૂન તમને અમલ કરી દેવાનો, આ લાગુ કરી દેવાનો, આ તો વિશે મનમાન છે. શું દાદરાનગર હવેલીમાં લોકશાહી છે કે બાબુશાહી, એ મોટો પ્રશ્ન છે. સાથે સાથે જે તારપા ઉત્સવ નામ પર આદિવાસી સંસ્કૃતિની સાથે જે છેડછાણી કરી રહ્યા છે આદિવાસી એકતા પરિષદ, એનો સખત વિરોધ કરે છે. વારંવાર અમે 4-5 વર્ષથી કહી રહ્યા છે કે કાર્યક્રમ કરો, અમને વાંધો નથી, પણ આદિવાસી સંસ્કૃતિના નામ પર, તારપા ઉત્સવ નામ પર તમે બહારથી વેસ્ટર્ન ડાન્સરો લાવીને, વેસ્ટર્ન સિંગરો લાવીને તમે ઢાંચીક જે કરી રહ્યા છે એનાથી અમને તકલીફ છે. એ વહેલી તકે બંધ કરો, નહીંતર અમે અમારી આદિવાસી એકતા પરિષદની, આદિવાસી સમાજની અમારી તૈયારી છે. હાલ આવનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ સરપંચ પદ અને સભ્ય પદના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાયા હોય. પાટી તાલુકાના મોતીવાડા ગામના સરપંચ પદના ઉમેદવાર સુનિતાબેને કર્યો હતો ડોર ટુ ડોર પ્રચાર.
વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 27મી ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સરપંચ પદના ઉમેદવારો અને સભ્ય પદના ઉમેદવારોએ ચૂંટણી માટે પ્રચાર કાર્ય તેજ કર્યું છે ત્યારે પાડીના મોતીવાડા ગામના કેમેરાના નિશાન સાથે સરપંચ પદના ઉમેદવાર સુનિતાબેન રાજેન્દ્રભાઈ મહ્યાવંશીએ ગુરુવારના રોજ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો ડોર ટુ ડોર પ્રચારમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ સાથે જ તેમના નિશાન કેમેરા પર મત આપી તેમને વિજય બનાવવા માટેની અપીલ તેમણે કરી હતી હાલમાં દરેક ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણીને માત્ર 4 દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી જીતવા દરેક ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે સેલવાસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલ ઓપન કેરમ અને ચેસ સ્પર્ધાનું થયું સમાપન સેલવાસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મંગળવારના રોજ ખેલ અને યુથ વિભાગ દ્વારા ઓપન કેરમ ચેસ સ્પર્ધા અને સ્નોકર ટેબલ ટેનિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 268 બાળકોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનો પ્રારંભ ખેલ વિભાગના અધિકારી અશોક કુમાર મિશ્રાના હસ્તે કરાયો હતો જેનું ગુરુવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં દરેક રમતમાં વિજેતા થયેલા ખેલાડીઓને ખેલ વિભાગના અધિકારી અશોક કુમાર મિશ્રાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધનિકોને મોં માંગ્યા નાણા અને ગરીબોને ઠંકો બતાવતી આઈસીઆઈસીઆઈ બેંકની વલાદવાલાની નીતિ સામે ગ્રાહકોમાં રોષ ઉમરસાડી માછીવાડમાં પાર નદી નજીક ચાલતા ગેરકાયદેસર ખેતી ખોનનું કામકાજ માછીમારોએ સ્થળ પર જઈ બંધ કરાવ્યું દમણમાં સચિવાલય નજીક પ્રશાસને લગાવેલા કેશલેસ ઝુંબેશની જાહેરાતમાં બેનરો જનતાના ગુસ્સાનો બન્યા શિકાર તો આ અત્યાર સુધીના સમાચારો નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ નમસ્કાર